સાતમા આસમાને છે. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા છે. માં અદ્યાશક્તિના અંબેના નવલા નોરતાનો ઉત્સાહ અને ઉમંગ દરેક ગુજરાતીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પણ ગરબે રમવામાંથી બાકાત ના રહ્યા હોય તેમ ગરબે ઘૂમી રહ્યા છે. કદરગામ સિંગરપુર રોડ પર આવેલી પ્રમુખ વિદ્યાલય હંસમુક્તિ વિદ્યાલયના ધોરણ 1 થી લઈને 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ મલ્ટીપર્પઝ હોલમાં શિક્ષકો સાથે ગરબાના તાલે જમવાનો આનંદ લીધો હતો. 2000થી વધુ વિદ્યાર્થીઓ ગરબે રમ્યા. પ્રમુખ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ ભોગીલાલ ટક્કરે જણાવ્યું કે વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી વધુ સમય દરમિયાન કોરોનાની અસરમાં હતા. તે શાળા દ્વારા કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં ન આવતી હતી જેમાં વિદ્યાર્થીઓ ભાગ થાય, પરંતુ આ વખતે કોઈ જ ડર વગર વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા છે અને તમામ વિદ્યાર્થીઓમાં ગરબાનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. ડીજેના તાલે ગરબા મલ્ટીપર્પઝ હોલમાં ગરબા શાળાના વિદ્યાર્થીઓએ રમ્યા હતા. જે અંગે હંસમુક્તિ વિદ્યાભવનના આચાર્ય તેજસભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને શાળાએ આવ્યા હતા. અંદાજે બંને શાળાના 2000થી વધુ વિદ્યાર્થીઓ આ સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ડીજેના તાલે અવનવા સ્ટેપ કરીને ગરબાનો આનંદ માણ્યો હતો. સાદા ગરબા, દોઢિયા, હીશ, હુડો સહિતના ટેપ વિદ્યાર્થીઓએ દરે લઈને આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ ગરબે રમ્યા હતા તથા વાલીઓ પણ હાજર રહ્યા હતા. પ્રમુખ વિદ્યાલયનો હું આચાર્ય છું. આજે મલ્ટીપર્પઝ હોલમાં અમારી શાળાના તમામ વિદ્યાર્થી મિત્રો, વાલીઓ અને શિક્ષકો માટે ગરબાનું આયોજન કરેલ છે, જેમાં અમારી શાળાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ તથા જયરાજભાઈનો પણ ખૂબ જ સહકાર હતો. કુલ લગભગ 1800 વિદ્યાર્થીઓ છે, સાથે તેના પેરેન્ટ્સ પણ છે. નવલી નવરાત્રિમાં આપણે અંબાજી માતાને એવી પ્રાર્થના કરીએ કે દરેક બાળકોનું અને વાલીઓનું સ્વાસ્થ્ય સારું રહે, અભ્યાસમાં વૃદ્ધિ કરે અને ખૂબ જ જીવનમાં પ્રગતિ કરે એવી આશા રાખીએ છીએ.